ચલો આપણે યુનિટ થ્રીની અંદર જો લો હાથી વાળો પાઠ હતો તો બોઇઝ ઇન ધ જંગલ બરાબર એ પાઠની અંદર એક્ટિવિટી સેવન સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું આજે આપણે એક્ટિવિટી એટ જોઈશું તો એક્ટિવિટી એટ એ કમ્પ્લીટ ધીસ સેન્ટેન્સ યુઝિંગ વર્ડ ફ્રોમ ધ બોક્સિસ એટલે કે આ જે બોક્સ છે એની અંદર યર મંથ ડે ડેઝ વીક યર્સ વીક્સ અવર્સ અવર એન્ડ મિનિટ્સ બરાબર આવા જે શબ્દો છે હવે આ પાઠની અંદર આપણે હાઉ મેનીથી અને હાઉ મચથી પ્રશ્ન વાક્ય બનાવો છે તો આપણે જણાવી દઈએ કે હાઉ મેનીથી જ્યારે આપણે પ્રશ્ન પૂછવાનો હોય છે ત્યારે હાઉ મેથી પ્રશ્ન એવી વસ્તુ માટે પૂછી શકાય કે હાઉ મેની એટલે કેટલા જે ગણી શકાય તેવી વસ્તુઓ માટે પ્રશ્ન પૂછવો હોય તો આપણે હાવ મેની નો ઉપયોગ કરીએ છીએ જેમ કે અહીંયા લખ્યું છે કે હાઉ મેની ડેઝ આર ઇન અ વીક કે અઠવાડિયાની અંદર કેટલા દિવસો હોય છે તો જયારે હાઉ મેની એ ડેઝ છે ગણી શકાય એવી વસ્તુ છે એટલા માટે આપણે પ્રશ્ન પૂછે છે એટલે હાઉ મેની નો ઉપયોગ થાય છે બીજો છે હાવ મચ્છનો ઉપયોગ તો હાવ મચ્છનો ઉપયોગ આપણે જે ગણી નથી શકાતી એવી વસ્તુ માટે કરીએ છીએ જેમ કે દરેક વસ્તુ પ્રવાહી હોય ઘી હોય તેલ હોય પેટ્રોલ હોય તો આવી બધી વસ્તુ માટે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે હાઉ મચનો ઉપયોગ થાય છે હવે બે એક ઓપ્શન છે કે પૈસા પૈસા ગણી શકાય એવા હોય છતાં પણ પૈસા માટે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતો હોય કે હાઉ મેની રૂપીઝ નહીં બોલાય પણ હાઉ મચ રૂપીઝ યુ હેવ કે તમારી પાસે કેટલા રૂપિયા છે તો પૈસા માટે જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે ઉપયોગ થાય છે અને બીજી એક વસ્તુ છે કે તારા આકાશમાં કેટલા તારા છે એના માટે હાવમચથી ઉપયોગ આપણે હાવમચ ભલે તારા ગણી શકાય હોય પરંતુ એના માટે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મચનો ઉપયોગ થાય છે એટલે ખાલી પૈસા અને તારા જેવી વસ્તુ ભલે ગણી શકાય છતાં પણ એના માટે મચનો ઉપયોગ થાય છે એ અપવાદરૂપ છે બાકી દરેક પ્રવાહી અને ના ગણી શકાય તેવી વસ્તુ માટે હાવ મચનો ઉપયોગ થાય છે જ્યાં ગણી શકાય તેવી વસ્તુ માટે પ્રશ્ન પૂછવો હોય તો હાવ મેનીનો ઉપયોગ થાય છે તો અહીંયા પહેલું છે કે ખાલી જગ્યા પૂરી છે અને એનો જવાબ બાજુની અંદર જે ખાનાની અંદર આવતો હોય સામે એવી રીતે આવે છે જેમ કે હાઉ મેની ડેઝ આર ઇન અ વીક કે અઠવાડિયાની અંદર કેટલા દિવસો હોય છે તો એના જવાબમાં આપણને મળશે સાત પછી છે હાઉ મેની મંથ આર ધેર ઇન અ યર કે કે વર્ષની અંદર કેટલા મહિના હોય છે તો આપણે એનો જવાબમાં આવશે અહીંયા બાર પછી છે ત્રીજું હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે એ એક દિવસની અંદર કેટલા કલાક હોય છે તો આપણે એનો જવાબ અહીંયા આવશે ચોવીસ તો આવી રીતે જે જવાબ છે એને અનુરૂપ આપણે અહીંયા ક્વેશ્ચન બનાવવાનો છે ચોથું છે હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર કે એક વર્ષની અંદર અઠવાડિયા કેટલા હોય છે તો આપણે જોઈએ જાણીએ છીએ કે એક વર્ષની અંદર બાવન વીક હોય છે પાંચમું મેં બનાવ્યું છે કે હાઉ મેની મિનિટ આર ધેર ઇન અ એન અવર એક કલાકની અંદર કેટલા મિનિટ્સ હોય છે તો આપણે જાણીએ જ છીએ કે સાહીઠ મિનિટથી એક કલાક બને છે તો એવી રીતે આપણે વાક્ય બનાવવું છે પછી છઠ્ઠું છે હાઉ મેની સીઝન્સ સિઝન્સ એટલે કે ઋતુઓ કે એક વર્ષની અંદર કેટલી ઋતુઓ હોય છે આપણે જાણીએ જ છીએ કે થ્રી હોય છે તો જે અમે બનાવી અને અહીંયા લખ્યું છે બરાબર એવી રીતે સાતમું વાક્ય બનાવ્યું છે કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન યર કે એક વર્ષની અંદર દિવસો કેટલા હોય છે તો આપણે જાણીએ છીએ કે થ્રી હંડ્રેડ સિક્સટી ફાઈવ હોય છે દિવસો બરાબર તો એવી રીતે આ ક્વેશ્ચન બનાવવાનો છે આપે જવાબ આપેલો છે અને છેલ્લા બે છે એની અંદર જવાબ લખી અને કમ્પ્લીટ કરવાનું છે હવે જો કે બી ની અંદર બી સેમ જ છે ત્યાં હાઉ મેની અને હાઉ મચ બંનેનો ઉપયોગ કરી અને ક્વેશ્ચન બનાવેલા છે ઓબ્ઝર્વ ધીસ પિક્ચર બી લો કે નીચે આપેલા ચિત્રો છે એને અભ્યાસ કરો મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ કે હાઉ મેની એટલે કેટલા અને હાઉ મચ એટલે કેટલું જે પ્રવાહી માટે થાય અને હાઉ મેની એટલે કેટલા જે ગણી શકાય વસ્તુ માટે થાય એનાથી પ્રશ્ન વાક્ય છે ધેન રાઈટ આન્સર ઇન ધ સ્પેસ નીચે જે હાઉ મેનીથી કે હાઉ મચથી પ્રશ્ન બનાવ્યો છે એનો આન્સર તમારે નીચે જે ખાલી જગ્યા આપી છે એની અંદર ભરવાનું છે વન ઇઝ ટર્ન ફોર યુ કે એકનો જવાબ અહીંયા આપેલો છે એક્ઝામ્પલ તરીકે હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન અ પિક્ચર કે આ પિક્ચરની અંદર કેટલા આઈસ્ક્રીમ ના કપ છે તો આપણે જાણીએ છીએ દેખાય છે કે ત્રણ કપ આપણને દેખાય છે તો આ રીતે આ જવાબ બનશે કે ધેર આર થ્રી કપ ઇન ધ પિક્ચર કે પિક્ચરની અંદર ત્રણ કપ દેખાય છે બીજો આપણને પ્રશ્ન પૂછ્યો હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન અ સેકન્ડ કપ કે બીજા કપ ની અંદર કેટલી આઈસ્ક્રીમ છે તો એના જવાબમાં આપણે અહીંયા લખ્યું છે કે ધેર આર ટુ હંડ્રેડ કારણ કે આપણને અહીંયા જો દરેક કપ છે એ દરેક કપની અંદર કેટલી આઈસ્ક્રીમ છે એ અહીંયા મિલીમાં બતાવી છે તો અહીંયા હાઉ મચથી કારણ કે આ ગણી શકાય નહીં એટલે હાઉ મચથી પ્રશ્ન પૂછે છે એનો જવાબ પણ જેમ હાઉ મેની નો પ્રશ્નનો જવાબ આપીએ એવી રીતે જ આપીશું કે ધેર આર ટુ હંડ્રેડ એમ એલ આઇસક્રીમ ઇન ધ સેકન્ડ કપ બરાબર પછી ત્રીજો છે હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ હવે જો અહીંયા મની મેં તમને વાત કરી હતી કે પૈસા અને તારા હોય આકાશના ત્યારે હાઉ મચનો ઉપયોગ થાય ભલે એ ગણી શકાય એવી વસ્તુ હોય તો પણ અપવાદ રૂપમાં મની અને સ્ટાર્સનો ઉપયોગ થાય છે જ્યારે મની અને સ્ટાર્સ ઉપયોગ એનાથી પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે હાઉ મચથી થાય છે તો અહીંયા હાઉ મચ મની વિલયુ પે ફોર ધ થર્ડ કપ એ ત્રીજા કપ માટે તમે કેટલે પૈસા ચૂકવશો પે એટલે ચૂકવવું તો અહીંયા આપણે લખીશું કે આઈ વિલ પે હવે જો અહીંયા પૈસા પણ આપ્યા છે અને કેટલી એમ કેટલા એમએલની આઈસક્રીમ છે એ પણ આપેલું છે તો અહીંયા લખેલું છે કે આઈ વિલ પે ટેન રૂપીઝ ફોર ધ થર્ડ કપ આવી રીતે એનો જવાબ બનશે એટલે આપણે હવે આ એક્ઝામ્પલ તરીકે ક્વેશ્ચન આપેલા છે હવે આપણે ક્વેશ્ચન બી બનાવવાના છે અને જવાબ બી લખવાના છે તો અહીંયા જો ત્રણ બોટલ દેખાય છે ત્રણ બોટલની અંદર જે વસ્તુ આપેલી છે એની અહીંયા લખેલું છે કે પહેલી જે બોટલ છે એની અંદર ટુ હંડ્રેડ એમએલ એટલે બે બસ્સો મિલી જેટલું છે જેની કિંમત પંદર રૂપિયા છે આમાં એક પોઈન્ટ ફાઈવ વન પોઈન્ટ ફાઇવ લીટર છે એટલે એક લિટર અને પાંચ મિલી જેટલું અહિયાં છે એની કિંમત ચાલીસ રૂપિયા છે જ્યારે આમાં પાંચસો એમ એલ ફાઈવ એમએલ છે એની કિંમત છે પચીસ રૂપિયા તો આવી રીતે ત્રણેય અલગ અલગ બોટલ આપી છે એના આપણે ક્વેશ્ચન અને જવાબ બને લખવાનું છે તો અહીંયા ખાલી જગ્યા આપી છે કે ખાલી જગ્યા આર ધેર ઇન ધ પિક્ચર તો હાઉ મેની બોટલ્સ ધેર ઇન ધ પિક્ચર જવાબમાં લખ્યું છે કે ધેર આર થ્રી બોટલ્સ ઇન ધ પિક્ચર કે પિક્ચરની અંદર ત્રણ બોટલ છે પછી છે હાઉ મચ કોલ્ડ ડ્રિંક્સ ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ પહેલી બોટલની અંદર કેટલું ડ્રિંક છે તો આપણે જાણીએ છીએ કે પહેલી બોટલની અંદર ટુ હંડ્રેડ બતાવ્યું છે એટલે આવી રીતે આપણે લખીશું કે ધેર ઇઝ ટુ હંડ્રેડ એમએલ કોલ્ડ ડ્રિંક્સ ઇન ધ ફર્સ્ટ બોટલ પછી છે ત્રીજું કે હાઉ મચ હવે જો ડ્રિંક છે એટલે હાઉ મચ થી પ્રશ્ન બનાવેલો છે કે હાઉ મચ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ કે બીજી બોટલ છે એના માટે કેટલા રૂપિયા તમે પે કરશો તો આઈ વિલ પે ફોર્ટી રૂપીસ ફોર ધ સેકન્ડ બોટલ બરાબર એવી રીતે બાજુની નીચે ચિત્ર બીજું આપેલું આપણને છે એ છે બુક્સ છે આપણને દેખાય છે શેલ્ફની અંદર બુક મૂકેલી છે ખાનાની અંદર બુક મૂકેલી છે તો આપણે બુક માટે જયારે બુક ગણી શકાય તેવી વસ્તુ છે એટલે પ્રશ્ન પૂછ્યું હાઉ મેની થિંગ કે હાવ મેની બુક્સ આર ધેર ઇન ધેર ઓન ધ શેલ્ફ તો ધેર આર ફાઈવ બુક્સ ઓન ધ શેલ્ફ બીજો એનો પ્રશ્ન પૂછીશું કે હાઉ મચ ડુ ધસ્ટ કોસ્ટ કોસ્ટ એટલે પૈસા માટે પ્રશ્ન પૂછ્યું છે એટલે હાઉ મચનો ઉપયોગ કરીશું તો આપણે અટકળે ગણતરી કરી અને લખીશું કે ધે કોસ્ટ અલોટ રૂપીસ થાઉઝન્ડ વન થાઉઝન્ડ રૂપીઝ બરાબર કે આ બધીનો કેટલી પ્રાઇસ છે તો આપણે ટોટલ થઈને વન થાઉઝન્ડ એવી રીતે અહીંયા એપલ છે તો આપણે પ્રશ્ન અહીંયા બનાવીશું કે હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ અહીંયા ધેર આર ટેન એપલ્સ આપણે ગણ્યા જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ થાય છે એટલે આપણે લખીશું કે ધેર આર ટેન એપલ્સ ઇન ધ બાસ્કેટ બીજું છે હાઉ મચ ટુ ધે કોસ્ટ કે તેની કિંમત કેટલી છે તો આપણે અહીંયા લખ્યું છે કે તેની કિંમત છે ધી કોસ્ટ રૂપીસ હંડ્રેડ કે તેની કિંમત સો રૂપિયા છે તો આવી રીતે પેન્સિલથી આની અંદર તમે પૂર્ણ કરી દેજો હવે છે આપણે એક્ટિવિટી આગળ નાઇન જોઈશું એક્ટિવિટી નું સ્ટેટમેન્ટ વાંચીએ તો રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ કે નીચેના વાક્યો વાંચો ધે સજેસ્ટ સમ સિચ્યુએશન સિચ્યુએશન એટલે કોઈક જે પરિસ્થિતિ ઉભી કરી છે રાઇટ એપ્રોપ્રિયેટ એક્સપ્રેશન હવે તમે જુઓ કે આગળ પણ આપણે એક્સપ્રેશન જોયા હતા બરાબર તો અહીંયા એક્સપ્રેશન જોવા માટે અહીંયા છે કે અમુક વસ્તુ શું ખુશી હોય દુઃખ હોય અમુક કંઈક ગુમાવ્યું હોય તો એના માટે અમુક આપણે એક્સપ્રેશનનો યુઝ કરીએ છીએ આપણા રોજિંદા જીવનમાં પણ તો અહીંયા એક આપણને પરિસ્થિતિ માટે એક વાક્ય આપ્યું છે અને આપણે એના માટે શું કરવું જોઈએ અથવા તો કયું એક્સપ્રેશનનો યુઝ કરવો જોઈએ તો એક્સપ્રેશન આર ગીવન ઇન ધ બ્લો બ્લોક બિલો હવે એક્સપ્રેશન આપણને એક અહીંયા એક ખાનું છે એની અંદર આપેલા છે તો આપણે જોઈએ કે આઈ નીડ વોટર બેટલી કે મારે પાણીની સખત જરૂર છે એલાસ એલાસ એ અહીંયા દુઃખનો ઉપયોગ દુઃખદાયક વસ્તુ હોય એના માટે એલાસનો ઉપયોગ થાય છે નાઇસ ટુ મીટયુ એટલે કે તમને મળીને આનંદ થયો યી ઈપી એટલે કોઈ આનંદ દર્શક શબ્દ માટે ઇપ્પીનો અર્થ થાય છે પછી છે વાવ આઈ કાન્ટ બિલીવ ધીસ એટલે કોઈ સારી વસ્તુ બની હોય કે જેને અચરજ પમાઈ દેવી એવી વસ્તુ હોય તો એના માટે આપણે આઈ કાંટ નો ઉપયોગ કરીશું પછી છે વા હાઉ વન્ડરફુલ કોઈ વસ્તુ જોઈએ અને ખરેખર અદભુત લાગે તો એના માટે આપણે હાવ વન્ડરફુલનો ઉપયોગ કરે છે બેસ્ટ ઓફ લોક એટલે કોઈ સારું કાર્ય કરવા જતા હોય અને પછી એને આપણે બેસ્ટર ઓફ લોક તમે એક્ઝામમાં પણ એકબીજાને બેસ્ટ ઓફ લૉક કરીએ છીએ તો એવી રીતે બેસ્ટ ઓફ લોકનો ઉપયોગ કંઈ કોઈ એક્ઝામ આપવા કે એવી રીતે જતા હોય સારું કાર્ય કરવા માટે એના માટે થાય છે આવું જ આવું જ કંઈક વાગ્યું હોય કે એના માટે આપણે કંઈ વાગ્યું હોય કે કંઈ દુઃખ એમ ડૂબ્યું હોય તો એના માટે આઉચનો ઉપયોગ કરીએ છીએ પછી જે આઈ એમ સોરી પાર્ડન પાર્ડન એટલે આપણે એમ કહીએ કે હા ફરીથી કહેજે મેં સાંભળ્યું નહીં તો પાર્ડનનો અર્થ થાય છે કે આમ સાંભળ્યું ના હોય ને ફરીથી ને એ વસ્તુ આપણે દોહરાવવું હોય કોઈના દ્વારા તો આપણે આ પાર્ડનનો શબ્દ કહીએ છીએ કે મારી ભૂલ થઈ ગઈ મેં સાંભળ્યું નહીં ફરીથી બોલો તો એના માટે હિપિપુર હિપિફુરે જયારે કોઈ આપણે કોઈ સારું કાર્ય કરવા જતા હોય અને ખુશીની અંદર હિપિપુરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે હવે જો અહીંયા યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ કે તમે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યો છો અને તમારો ફોન છે એ વાગે છે તમારી ફોનની રિંગ વાગે છે તો તમે શું કહેશો તો આપણે આપણો ફોન વાગી ગયો તમારે ભૂલથી આપણે સોરી આપણા મિત્ર સાથે વાત કરતા હોઈએ અને ફોનની રિંગ વાગે એટલે આપણે એનું જે ધ્યાન છે એ બીજા રહ્યું એટલે આપણે આઈ એમ સોરી કે મારો ભૂલથી તમારી વાતમાં ખલેલ પહોંચી એટલા માટે આઈ એમ સોરીનો ઉપયોગ કરીશું એવી રીતે બીજું છે યુ વિન અ પ્રાઇઝ કે તમે પ્રાઇઝ જીત્યા છે તો વાવ આઈ કાંટ બિલીવ ઇટ એટલે એમ કે મને વિશ્વાસ નથી થતો હું જીતી ગયો એમ પછી છે યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ સેંગ તમારો મિત્ર બોલી રહ્યો છે તમને ખબર નથી તો આમ આપણે બોલીશું કે આઈ એમ સોરી પાર્ડન કે ફરીથી બોલતો હું સમજ્યો નહીં એમ પછી ચોથું છે યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિસ ફ્રેન્ડ યુ શેક હેન્ડ્સ વિથ હિમ કે તમારો જે તમારા તમારા પિતાજી છે એ તમને એના મિત્રો સાથે મળાવે છે અને યુ શેક હેન્ડ્સ એટલે એમની સાથે તમે હાથ મિલાવો છો તો તમે શું કહેશો તો આપણે શું કહીએ નાઇસ ટુ મીટ યુ બરાબર એવી રીતે છે યોર સિસ્ટર લિવિંગ સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન ડિબેટ કે તમારી સિસ્ટર છે એ ડિબેટની અંદર ભાગ લઈ રહી છે તો ડિબેટની અંદર જયારે ભાગ લઈ રહી છે એને જે એને એક્ઝામ આપવા રહી તો સારું કાર્ય કરવા જઈ રહી છે એટલે આપણે બેસ્ટ ઓફ લોકનો ઉપયોગ કરીશું પછી છે કે છઠ્ઠું યુ આર થ્રસ્ટી કે તમે ખૂબ જ તરસ્યા છો હવે તમે તરસ્યા હોય તમને ખૂબ જ પાણીની જરૂર હોય ત્યારે તમે શું કહેશો તો આઈ નીડ વોટર બેડલી કે પાણીની જરૂર હોય તમારે પાણીની જરૂર છે એટલે તમે તમારી મમ્મીને શું કહો કે આઈ નીડ વોટર બેડલી પછી છે આગળ કે કે યુ યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિંચિંગ યુ પિંચિંગ એટલે તને તમને ચીટલી ભરતું હોય કે એવું કરતું હોય એટલે આપણે શું કરીએ આઉટ છે બરાબર પછી આઠમું છે યુ હાર ઇન્ડિયા લોસ્ટ ક્રિકેટ મેચ કે તમને સાંભળવા મળ્યું કે ઈન્ડિયા એટલે કે ભારતે ક્રિકેટ મેચ છે હારી ગયું છે તો દુઃખદાયક વસ્તુ એલસ એ દુઃખ વ્યક્ત કરતો શબ્દ છે નવમું છે યુ સી ધ તાજમહેલ કે તમે તાજમહેલ ને જોવો છો તાજમહેલ ને જો એટલે આપણે શું બોલીએ હાવ વન્ડરફુલ પછી છે યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી કે તમારી શાળા છે એ ટ્રોફી જીતી ગઈ છે તો એના માટે શું આપણે વાપરીએ હિપ હોર તો આ રહ્યા આવી રીતે કોઈ પણ પરિસ્થિતિ દર્શાવી હોય ને એ પ્રમાણે તમારે અહીંયા એને અનુરૂપ થતું હોય એવું અહીંયા એક્સપ્રેશન લખવાનું છે હવે આપણે જોઈએ એક્ટિવિટી ટેન એ મેક ધ નેમ ઓફ ધ મંથ યુઝિંગ ધોઝ લેટર ઓફ ધ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર કે આની અંદર જે પણ સોરી આની અંદર જે બી શબ્દ ના વંચાતો હોય એબીસીડીનો એ શબ્દ તમારે શોધી કાઢો જેમ કે એ છે બરાબર તો અહીંયા આપણને દેખાય છે કે આ એ આપેલો છે પછી બી આપેલો છે સી આપેલો છે તે એવી રીતે આપણે બધા આલ્ફાબેટમાં જોવાના છે જે આલ્ફાબેટ નથી આપેલા એને ભેગા કરવાના છે જે આલ્ફાબેટ આપણને નથી આપ્યા એને ભેગા કરી અને તમારે શું બનાવવાનું છે તો મંથ કે કોઈ મહિનાનું નામ છે તો એ બતાવનું છે આપણે અહીંયા મંથનું નામ આવે છે જે યુ એન ઈ જૂન બરાબર તો જેન ઈ આ જે શબ્દ છે એ બનતા આના સિવાયના બધા જ એબીસીડીના લેટર છે ફક્ત જેયુએન ઇ જ નથી એવી રીતે અહીંયા છે મેક ધ નેમ ઓફ બર્ડ યુઝિંગ ધોઝ લેટર ઓફ અલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર કે અહીંયા જે પણ લેટર દેખાતો ના હોય એને તમારે ભેગા કરવાના છે ધારો કે એ દેખાય છે બી દેખાય છે સી દેખાય છે બરાબર તો આ આખી એબીસીડીમાં જે જે દેખાતા હોય એક સાઈડ લખવાના જે ના દેખાતા હોય એક સાઈડ લખવાના ના દેખાતા હોય એવા શબ્દો આપણે લખીએ અને પછી કોઈ અહીંયા કયો વસ્તુ બને છે તો અહીંયા જેમ અહીંયા મહિનો બનતો તો એવી રીતે અહીંયા બર્ડનું નામ બને છે તો અહીંયા ક્રોન બને છે સી આર ઓ ડબલ્યુ ક્રો બરાબર આ જે ચાર એબીસીડીના લેટર અહીંયા આપેલા નથી એટલે ક્રોનો સ્પેલિંગ બને છે તમે ફરી તમે તમારી રીતે જ બનાવી શકો છો પછી છે સી સી ની અંદર છે લર્ન ટુ મેક વર્ડ કોન્સ કે વર્ડનો જે કોન હોય કોન એટલે જે કોર્ન કેવો હોય તમે ખાધેલો જે આઈસ્ક્રીમનો કોન ઉપરથી પળો હોય નીચેથી સાંકડો હોય તો આ તમારે વર્ડ કોન બનાવવાનું છે એવરી ટોપ ઓફ ધ બોટમ શુડ કન્સિસ્ટ કમ્પ્લીટ વર્ડ્સ કન્સિસ્ટિંગ ઓફ ધ લેટર રીઅરેન્જ ફ્રોમ ધ પ્રીવિયસ વર્ડ વિથ વન લેટર ડ્રોપડ એવરી ટાઈમ કે એક એક શબ્દ કાઢી અને તમારે એક એક શબ્દ કાઢતા જવાનું છે સ્પેલિંગમાંથી અને તમારે નીચે લખવાનું છે તો આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ટેલ તો ટી એઆઈએલ ટેલનો સ્પેલિંગ આપણને આપ્યો છે કે ટીએ આઈ એલ તો ટી પહેલા કાઢ્યો છે એમાં એલ આઈ ટી થઈ ગયો શબ્દ બને બનતો હોય એ લખવાનું પછી એલ આઈ ટી ની અંદરથી એલ કાઢી દીધો અને આઈટી બન્યો પછી આઈટી ની અંદરથી ફક્ત ટી કાઢ્યો અને આઈ બન્યો તેવી રીતે શબ્દ બનાવના છે અહીંયા સી એચ એ આર ટી માંથી મેં ટી સો આર કાઢી અને સી એચ એટી ચાર્ટ બનાવ્યો પછી એચ એટી હેટ પછી એટી એટ અને અ એવી રીતે ટ્વાઇન લખેલું છે તો ટ્વાઈનની અંદરથી ટી કાઢી અને વાઇન કર્યો માંથી ઈ કાઢી અને વિન કર્યો વિનમાંથી ડબ્લ્યુ કાઢી અને આઈ એન આઈ ઇન કર્યું અને છેલ્લે આઈ વધ્યો એવી રીતે એમે એ એમ મેડમ લખેલું છે એનીમાંથી મેં એમ કાઢી અને આગળનો એમ કાઢી અને એડમ કર્યું એડમ કરી એમાંથી એ કાઢી અને ડીએ એમ ડેમ કર્યું ડીએ એમ ડેમમાંથી ડી કાઢી અને એએમ એમ કર્યું અને છેલ્લે એ લીટર વધ્યું બરાબર તો આટલે સુધી તમારે આવી રીતે પેન્સિલથી લખી દેવાનું છે હવે જુઓ એક્ટિવિટી આપણે અગિયાર જોઈએ એક્ટિવિટી અગિયાર એ ની અંદર ઇલેવન એ ની અંદર સી ધ પિક્ચર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બી કે આ ચિત્ર તમને દેખાય છે એમાં ઓપ્ટિકલ યુઝિકલ ઇલ્યુઝન છે ઓપ્ટિકલ યુઝિકલ એટલે કે દેખી રીતે રીતે તમને મિક્સડ ચિત્ર આપેલું છે હવે મિક્સ ચિત્ર આપેલું છે પણ તો બી આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા અમુક ચહેરાઓ આપણને દેખાય છે દેખાય છે ને દરેક જણે તો આ જે બધા ચહેરાઓ આપેલા છે એ ચહેરાઓ મિક્સ થઈ ગયા છે હવે આ ચહેરાઓ ગણવાના છે કેટલા લેડીઝના છે કેટલા મેનના છે ઓલ્ડ મેનના છે એવા તમારે અહીંયા દર્શાવવાના છે તો અહીંયા આપણે ક્વેશ્ચન જોઈએ તો પાલા નંબર ઓગણચાલીસ ઉપર ક્વેશ્ચન આપ્યા છે તો એ ચિત્રને અનુરૂપ અહીંયા મેં ક્વેશ્ચન ગણી ક્વેશ્ચનના આન્સર લખેલા છે ગણીને તમે તમારી રીતે જ લખજો પહેલું છે હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર કે ચિત્રની અંદર કેટલા ફેસ આપેલા છે તો અહીંયા થર્ટી ટુ થાય છે ગણશો તો બી થર્ટી ટુ તમને જોવા મળશે પછી બીજો ક્વેશ્ચન છે હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર કે યંગ લેડીઝ હોય તમે જો કેપ એની અલગ છે લેડીઝની હોય ને એવી રીતે એના જે ચિત્ર છે એ આઠ છે ત્રીજો છે હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર કે યંગ મેન એટલે કે જુવાન છોકરા માણસ હોય એના કેટલા ફેસ આપેલા છે તો આપણે જોઈએ છે કે બાર આપેલા છે એટલે અહીંયા મે ટ્વેલ્વ લખ્યું છે ચોથું છે હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર કે ઘરડા વ્યક્તિ હોય એના આ પિક્ચરની અંદર કેટલા ચહેરા આપેલા છે આપણને જોવા મળે છે કે ઘરડા વ્યક્તિ હોય એના આપણે ફોર ફેસીસ જોવા મળે છે એટલે અહીંયા ફોર લખ્યું છે પાંચમું છે હાઉ મેની સ્ટ્રેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર કે અજાણ્યા માણસ હોય સ્ટ્રેન્જ એટલે વ્યક્તિ વ્યક્તિ હોય એવું ચહેરો ચિત્રની અંદર આપેલા છે તો એવા કેટલા ચહેરા છે તો અહીંયા મેં ગણ્યા છે આઠ થાય છે તમે તમારી રીતે ગણી અને લખશો બરાબર હવે બી છે બી આપણું છે પ્રોજેક્ટ વર્ક પ્રિપેર અ ફીધર બુક કલેક્ટ ફિધર્સ ફ્રોમ યોર સરાઉન્ડિંગ ફીધર બુક ફીધર બીકનો મતલબ થાય કે પિંછાઓ જુદા જુદા પક્ષીઓના તમારે ફિધર્સ એટલે કે પિંછાઓ કલેક્ટ કરવાના છે કલેક્ટ ફિધર્સ ફ્રોમ સરાઉન્ડિંગ સરાઉન્ડ એટલે કે તમારી આજુબાજુના વાતાવરણમાંથી જે જે તમને મળે એ પિંછાને કલેક્ટ કરો એટલે કે ભેગા કરો સ્ટીક દેમ ઇન યોર બુક અને આ જે ચિત્રની અંદર ખાલી જગ્યા આપેલી છે એની અંદર તમારે ચોંટાડવાના છે સ્ટીક એટલે ચોંટાડો રાઇટ સેન્ટેન્સ અબાઉટ ધ બર્ડ તમારે જે તમે પીંછું લાવ્યા હોય એ પીંછું જે પક્ષીનું હોય એના વિશે વાક્ય લખવાનું છે યુ કેન ડ્રો ડિફરન્ટ ફિધર્સ હિયર અને તમારે જો તમને કંઈ પીંછું ના મળે તો તમે એ પીંછાનું ચિત્ર પણ અહીંયા તમે દોરી શકો છો તો આવી રીતે તમારે આ પ્રોજેક્ટ વર્કનું કામ છે એ તમારી પુસ્તકમાં કરવાનું છે બાકી જે એક્સરસાઇઝ મેં લખાય છે એ બધી જ એક્સરસાઇઝ તમારે ફરજિયાત તમારી પેન્સિલથી અંદર પુસ્તકમાં લખશો અને પેનથી તમારી નોટની અંદર લખી અને આ સાથે આપણો આ પાર્ટ પૂરો થાય છે હવે નેક્સ્ટ લેક્ચર એટલે કે આવતા લેક્ચરની અંદર હું તમને પાછળ રિવિઝન સોરી રિવિઝન નહીં પરંતુ લેટ્સ લર્ન મોર છે બરાબર એની અંદર પાર્ટ સ્ટાર્ટ થાય છે એનાથી આપણે સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી આ જે બધી એક્ટિવિટીઝ જે ચલાઈ છે એ ફરીથી એક વખત વાંચી અને ફરીથી તમે તમારી રીતે સમજી અને ગણી લેજો જાતે એક્સરસાઇઝ એક વખત તમે વાંચી અને જાતે એક્સરસાઇઝ કરી લેજો અને નોટની અંદર અને પેન્સિલ પેન્સિલથી તમારી પુસ્તકની અંદર લખી અને કમ્પ્લીટ કરી દેજો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેસ્ટ લર્ન મોડથી જોઈશું